નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ધોરણ 10ના ઊંચા પરિણામને કારણે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 11માં પ્રવેશની સમસ્યા સર્જાઈ શકે તેવી આશંકા શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાનું 77.20% પરિણામ આવ્યું છે, ત્યારે અંબે સ્કૂલના આચાર્ય પરેશ શાહનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 10ના પરિણામમાં ખાસ વધારો જોવા મળ્યો ન હતો. ઉલટાનું પરિણામ ઘટતું હોવાથી ધોરણ 11માં વર્ગો અને શિક્ષકોની સંખ્યા ઘટી હતી. હવે અચાનક જ પરિણામ વધ્યું છે અને તેના કારણે ધોરણ 11ના કોમર્સ તેમજ સાયન્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે, જેને કારણે સ્કૂલોમાં પ્રવેશની સમસ્યા સર્જાય તેમ લાગી રહ્યું છે. પરેશ શાહના જણાવ્યા અનુસાર ગ્રાન્ટેડ સ્કૂલોને તો વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ વર્ગો રાખવા પડતા હોય છે, પણ હવે તો ખાનગી સ્કૂલો પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધે તો રાતોરાત વર્ગો વધારી શકતી નથી, કારણ કે બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષા માટેનું વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જે તે સ્કૂલના વર્ગોની સંખ્યા અને તેમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ કરવામાં આવે છે, ત્યારે ધોરણ 11માં સ્કૂલો માટે પણ પ્રવેશને લઈને સમસ્યા ઊભી થઈ શકે છે. ધોરણ 10નું પરિણામ આમ જોવા જાઓ તો અત્યાર સુધીનું ઐતિહાસિક પરિણામ છે, ઘણું સારું પરિણામ છે. પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે, પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે, પછીના ઘણા સમયથી પરિણામ જ્યારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ગખંડો બંધ થયા, ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા, હવે પાછી પરિસ્થિતિ કેવી ઊભી થઈ કે આ પરિણામ ઘણું સારું આવ્યું. જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે 3 વિષયની પરીક્ષા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપશે, એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે. એટલે જોવા જાઓ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર 11 કોમર્સ સાયન્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે, પ્રવેશની સમસ્યા ઊભી થશે. સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ વધારાના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે. આ ઉપરાંત હજી તો જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા પણ બાકી છે, એ પછી પ્રવેશ વાંચુક વિદ્યાર્થીઓની સંખ્યા હજી પણ વધશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.